આણંદ કિલ્લા જિલ્લામાં પાન મસાલાની દુકાનો તોડી 13 જેટલી ઘરફોડ ચોરીઓ કરનાર ગેંગને લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ જિલ્લા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી છે. સુજિત્રા ડભૌ તથા તારાપુર ખાતે પાન મસાલા ગુટકાની હોલસેલ દુકાન તથા ગોડાઉનમાં રાત્રિના સમયે કરેલ ઘરફોડ ચોરીઓ, આ બંને ગુનાની મોડસ ઓપેન્ડરી એક જ પ્રકારની હોય તેથી આણંદ એલસીબી સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ જગ્યાએથી સીસીટીવીના ફૂટેજ મેળવી જેના આધારે બાતમી મળતા વોચ રાખવામાં આવી હતી. બાતમી મુજબ આરોપીઓ ચોરીનો માલ ઇકો ગાડીમાં ફરી વેચવા માટે લાંબેલ તરફ જવાના હોવાથી માહિતી મળતા એલસીબી સ્ટાફના માણસોએ જોગણી માતા મંદિર નજીક વોચ રાખી હતી તથા ઇકો ગાડીની અટકાયત કરી તપાસ હાથ ધરતા અલગ અલગ બ્રાન્ડના બીડીના પેકેટ, તમાકુના પેકેટ, વીઆઈપી મસાલાના પેકેટ તથા વિમલ પાન મસાલાની પડીકીઓ તથા ઘરફોડ ચોરી કરવાનો સામાન અને મોબાઈલ તથા રોકડ રકમ મળી 2,70,000 મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી આણંદ પોલીસે હાથ ધરી છે. આણંદ જિલ્લામાં તારાપુર, સુજિત્રા, વાથર વગેરે વિસ્તારોમાં પાન મસાલાની દુકાનોમાં, જથ્થાબંધની દુકાનોમાંથી ચોરીઓ થતી હતી. એલસીબીની ટીમ, પીઆઈ કેજી ચૌધરી તથા એમના ટીમ આ બાબતે કામ કરી રહેલા હતા. એમને ચોક્કસ એક બાતમી મળેલ કે ભીગો ઉર્ફે જિજ્ઞેશ પરમાર, જગદીશ ઉર્ફે ગોર્ધનભાઈ રાઠોડ, સામરખાનોથી અગાઉ પણ એટીએમ ચોરી અને અન્ય ઘરફોડ ચોરીઓમાં પકડાયેલો છે. જેમિત દરજીની ગેરનો જૂનો ખાતરી છે એ આ ચોરીમાં સંડોવાયેલો છે એવી બાતમી એમની પાસે હતી. તેથી એના પાછળ વચમાં હતા. એ દરમિયાન ગઈકાલે 21/8 રોજ એમને ચોક્કસ બાતમી મળેલ કે આ માલ વેચવા માટે જનાર છે. ઇકો ગાડી સાથે એના ખાગરીતો સાથે નીકળેલ અને વચમાં એલસીબી હતી. એલસીબીએ ત્રણેને પકડી લીધેલા છે અને એની ગાડીમાંથી આ ચોરીનો મુદ્દામાં પણ રિકવર કરવામાં આવેલો છે. અને એની સાથેના ખાગરીતોમાં મુકેશ ઉર્ફે બાલી રમેશભાઈ સોલંકી તથા જયેશ રમણભાઈ સોઢા, આ બે અન્ય ખાગરીતો પણ પકડાયેલા છે. આ ત્રણેય આણંદ તથા ખેડા જિલ્લાના કુલ 14 જેટલા ગુનાઓ કબૂલેલ છે અને આ તમામ ગુનાઓમાં અટક